નમસ્કાર મિત્રો, હું છું ચેતન આહિર. આપ સૌ મિત્રોનું સ્વાગત છે સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં. મિત્રો, થોડા સમય પહેલાં ભાલકાની નજીક બજરંગ ગૌશાળા આવેલી હતી. બજરંગ ગૌશાળા જ્યાં સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં જોડાઈ એના આજે 7 દિવસ પૂરા થયા છે. એ ગૌશાળામાં ગાયોને રહેવા માટે છાપરાની જરૂર હતી. 7 દિવસમાં બજરંગ ગૌશાળામાં સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનના માધ્યમથી 63,000 દાન એકઠું થયું છે. તો મિત્રો, આજે એવી જ એક બીજી ગૌશાળા સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં જોડાવા જઈ રહી છે, જે વેરાવળ તાલુકાના સમોડા ગામમાં આવેલી છે, મા ભવાની ગૌશાળા. મા ભવાની ગૌશાળાની વિઝિટ કરીએ. ગૌશાળાની જગ્યા કેવી છે, ગાયો કેટલી છે, કોણ કોણ ટ્રસ્ટી છે, કેટલા વર્ષથી કાર્યરચન, કેવા પ્રકારનું દાન આવે, ખાસ કરીને એ જોઈએ ત્યાં જઈને. તો મિત્રો, ચલો આપણે જઈએ મા ભવાની ગૌશાળાએ. આપણે વેરાવળ તાલુકાનું સમોડા ગામમાં પહોંચી ગયા છે. સમોડા ગામની ગૌશાળા સૌરાષ્ટ્રની રસધારા એપમાં આજે જોડાવા જઈ રહી છે. તો આપણે ગૌશાળા જોઈએ, તમામ વસ્તુ જાણીએ. ચલો આપણે ગૌશાળા વિઝિટ કરીએ. ફાઇનલી તમે વેરાવળ તાલુકાના સમોડા ગામમાં જે ગૌશાળા છે એ તમે જોઈ જ હશે. એ ગૌશાળામાં શું સુવિધાઓ છે એ પણ તમે જોઈ જ હશે. તો આજે ગૌશાળા ચલાવતા એમને જ આપણે પૂછી લઈએ કે ભાઈ કેવી સુવિધાઓ છે અને કઈ સુવિધાઓનો અભાવ છે અને કેવા પ્રકારનું આવકનો સ્ત્રોત છે, બધું આપણે જાણીએ. તો પહેલાં તો આપનું નામ કહેશો અને શું તમે ફરજ બજાવો છો? મારું નામ પરેશ પરમાર છે અને હું અત્યારે આરોગ્ય કેન્દ્રમાં પેરામેડિકલ સ્ટાફમાં જોબ કરું છું ગવર્મેન્ટ. અને હું અત્યારે જે મા ભવાની એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં જે મા ભવાની ગૌશાળા આલે છે એમાં હું પ્રમુખ તરીકે છું. અને અમારે 15 જણાની ટ્રસ્ટની કમિટી છે, 7 જણાની અમારે કારોબારી સમિતિ છે. અને કેટલા વર્ષથી આ ગૌશાળા ચલાવો છો? ગૌશાળાના 3rd વર્ષ રનિંગ ચાલે છે. અને અમે જ્યારે ચાલુ કરી ત્યારે આમ તો 2018માંથી ચાલુ કરેલી, પણ રજીસ્ટ્રેશન એ બધું થયું 20માં, એટલે પછી લીગલી અમારે 20થી ચાલે છે. અને કેટલી ગાયો? સ્ટાર્ટિંગ અમારે જે ગૌશાળા ચાલુ કરવાનો હેતુ તો એક જ હતો કે ગામની અંદર જે છૂટા છવાયા ઢોર રખડતા હોય, માલિકી છોડી મૂકે છે, અને ત્યારે અમારા છોકરાઓ બધા ભેગા થઈને એમ નક્કી કર્યું કે ભાઈ આપણે ગાયો માટેનું કંઈક કરીએ એમ. એટલે અત્યારે અમે બધા એમ નક્કી કરીને પછી ગૌશાળા ચલાવી. અને ત્યારે સ્ટાર્ટિંગ અમારે ગામની અંદર જે પણ રખડતા ઢોર હતા એ અમે ત્યારે કર્યા, ત્યારે 10 ઢોર હતા અમારે પાસે, એને ત્યાંથી શરૂઆત કરી લે. અને આપણે આ જે ગૌશાળા છે તો એ ગૌશાળામાં આવકનો સ્ત્રોત કેવી રીતના? શરૂઆતમાં તો અમે બધા એમ નક્કી કર્યું હતું ભાઈ કે ગૌશાળા માટે આપણાથી જેટલું થઈ શકે એટલું આપણે દાન કરીને શરૂઆત આપણી વ્યક્તિગત બધા ફંડફાળો કરીને ચાલુ કરીએ. એટલે અમે મેજોરિટી અમારું જે ટ્રસ્ટનું ખાતું છે એની અંદર અમે રજીસ્ટ્રેશન કરાવીએ અને વ્યક્તિગત બધાએ શરૂઆતમાં યથાશક્તિ 5-5, 10-10 હજાર દઈને શરૂઆત કરી અને ચારાની વ્યવસ્થા કરી. પછી જેમ જેમ ગામની અંદર જાહેરાત થઈ, ગામમાં સ્વેચ્છાએ કોઈનું જન્મનું થાય છે તો કોઈને ખુશીનો પ્રસંગ હોય અથવા કોઈ દુઃખદ પ્રસંગ હોય તો એ દ્વારા ગામ સ્વેચ્છાએ વ્યક્તિગત વ્યક્તિઓ જોડાય અને એની રીતે 100-200 હજાર જેની જેવી કેપેસિટી પ્રમાણે દાન આપે છે. અને ઘટતી વસ્તુ થાય છે જ્યારે ચારાને લેવાની ત્યારે અમે અમારી રીતે ફંડફાળો કરી વ્યક્તિગત બધાય અને ચારાની વ્યવસ્થા કરીએ છીએ. તો આપને આજે સૌરાષ્ટ્રની રસધારામાં તમે જોઈ ચૂક્યા છો, તો સૌરાષ્ટ્રની રસધારામાં જોડાવા પછી પણ આપને કેવું? સારી બાબત છે સૌરાષ્ટ્ર રસધારા કે એક એપ્લિકેશન કે એક એવા હબના માધ્યમથી તમામ ગૌશાળાઓ છે
એની અંદર ઇન્ક્લુડ થઈ છે. આ હરેક ગૌશાળાને આપણે જે તે પરિસ્થિતિ છે કે અને ત્યાં સુધી ખુશીની વાત છે કે તમે ડીપમાં એમાં ગયેલા છે કે ભાઈ વ્યક્તિગત ગાયું છે તો ગાયનું કેટલો ટાઈમનું જમવાનું છે, કઈ રીતે વ્યવસ્થા છે, એ બધું જોવા મળેલું છે. એટલે એક દ્વારા અમે પણ એવા પ્રયત્ન કરીશું કે અમારી ખૂટતી વસ્તુ એમાં મૂકી શકીએ, અને જરૂરિયાત કોઈ ગૌશાળાને બીજી હોય તો અમારાથી થતું હોય તો એ ગૌશાળાને અમે મદદ કરી શકીએ. એટલે સૌરાષ્ટ્રની રસધારા એક એપ્લિકેશન કે જે એક જોબ છે એ ખરેખર એવું સારું છે કે જેના દ્વારા ઘર બેસીને પણ આપણે યથાશક્તિ દાન દેવું તો બીજાને દઈશું. અને હા મિત્રો, સૌરાષ્ટ્રની રસધારાની એક બીજી વાત તમને કહી દઉં, સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં કોઈ પણ ગામની ગૌશાળાને જોડાવવું હોય તો કોઈ પણ ચાર્જ નથી. કોન્ટેક અમારા વિડીયોમાં નીચે આપેલો જ છે, કોન્ટેક કરો, અમારી ટીમ તમારી ગૌશાળાએ વિઝિટ કરશે અને વિઝિટ કર્યા પછી એ તમારી ગૌશાળા સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં એડ કરશે. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી ગામડે ગામડે જે ગૌશાળા છે એ સૌરાષ્ટ્રની રસધારા એપ્લિકેશનમાં જોડાય અને દરેક ગૌશાળા ઓનલાઈન થાય. સૌરાષ્ટ્રની રસધારાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે, દરેક ગામમાં ગૌશાળા બને અને ગાયો જે રખડે છે એને એક સ્થાન મળે અને ગૌશાળા આત્મનિર્ભર બને.